રાજકોટમાં 50,000 કોવિશિલ્ડ રસીના ડોઝ આપ્યા પણ વેક્સિન લેવા લોકોની લાંબી કતાર ખૂટતી નથી, લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. સમગ્ર રાજકોટને રસીનો જથ્થો મળી રહે તે માટે આજે શહેરમાં કોવિશિલ્ડ રસીના 50,000 ડોઝ મોકલવામાં આવ્યા છે, પરંતુ વહેલી સવારથી શહેરના આકાશવાણી ચોક ખાતે વેક્સિન લેવા માટે લોકોને લાંબી કતાર ખૂટતી નથી, કલાકો સુધી લોકોને રાહ જોવી પડે છે. તો ઘણા નાગરિકોએ લાઇનમાં ઊભા હોવા છતાં વેક્સિન માટે ટોકન ન મળતું હોવાની પરેશાની અનુભવી રહ્યા છે. અંગે વાત કરતા મેયર ડોક્ટર પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપવા માટે 10 જિલ્લામાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિન પોર્ટલ પર અપોઇન્ટમેન્ટ માટે દરરોજ સવારે 10 વાગે પોર્ટલ પર સ્લોટ ઓપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં હાલ કુલ 49 કેન્દ્ર પર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરેક કેન્દ્ર પર 10 વર્ષથી 45 વર્ષના લોકો માટે 100 ડોઝ, 45થી વધુ ઉંમરના લોકો માટે 200 ડોઝ, એમ કુલ 1 કેન્દ્ર પર 300 ડોઝ આપવામાં આવી રહ્યા છે. 18 થી 44 વર્ષના 10,000 અને 44થી વધુ ઉંમરના 7,000 લોકોને રસી આપવાનું મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાંબી કતારો અને ધીમા વેક્સિનેશનના કારણે એ લક્ષ્યાંક કઈ રીતે પૂર્ણ થશે તે મનપા જ જાણે. રાજકોટ શહેરને સુરક્ષિત રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના નાગરિકોને વધુમાં વધુ લોકો વેક્સિનનો લાભ લે એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જ્યારે વેક્સિન માટે અલગ અલગ સમાજ, અલગ અલગ એનજીઓ દ્વારા કેમ્પો પણ કરવામાં આવેલા છે, અને 18 વર્ષથી જ્યારથી વધુ ઉંમરના લોકોને જે વેક્સિન અપાય છે એ દિશામાં આજે કુલ 24 કેન્દ્રો પર દરેક કેન્દ્ર પર 300 સ્લોટ એટલે કે 7200 કુલ ત્યાં અપાય છે ડોઝ. અને 18 થી 45 વર્ષની વચ્ચેના જે લોકો છે ત્યાં 5000 ડોઝ છે એ કુલ અપાય છે, એટલે કે અંદાજિત કુલ 12000થી આસપાસ એવરેજ દરરોજ રાજકોટ શહેરના નાગરિકોને વેક્સિન અપાઈ રહી છે. હાલમાં આપણી પાસે 50,000 ડોઝ છે એ ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે, લોકોમાં જાગૃતિ આવી છે જ્યારથી, ત્યારથી આજે દરેક વ્યક્તિ છે એ પોતે કોરોનાની રસી મેળવવા માટે ઉત્સુક અને આતુર છે, ત્યારે એ એટલા માટે થઈને લાઈનો થોડીક વધી છે. પરંતુ 18 થી 45 વર્ષ માટે તો એક એનું અગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, ને એ રજીસ્ટ્રેશનમાં જે સમય ફળવાતો હોય છે એ સમય મુજબ જ એમને જવાનું રહેતું હોય છે. ને જે 45થી ઉપરના લોકો છે એમને હજી આરોગ્ય કેન્દ્ર ઉપર એક સોશિયલ ડિસ્ટન્સ સાથે જ બેસવા માટે ખુરશી અને પાણીની સુવિધા સાથે ત્યાં વ્યવસ્થા કરીએ છીએ. હજુ પણ જે કંઈ તે માટે સુવિધા વધારવાની થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવિધા વધારી લોકોને મુશ્કેલી ભોગવવી ન પડે એ દિશામાં પ્રયત્ન કરીશું. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, SN News રાજકોટ.